पले पल अपडेट सवार थी टाइम्स ऑफ गुजरात विजापुर एपीएमसी ने चूंटणी ने लईने तमारा सुधी पहोंचाड़ी रह्यु छे। हवे 5 वाग्यानो समय लगभग थवा ज आव्यो छे ने वोटिंग पूर्ण थवा ज आव्यु छे, त्यारे फरी एकवार प्रवीण भाई आपणी साथे छे जे वोटिंग ना आंकड़ाओ थी तमने अवगत करावशे। प्रवीण भाई, आज रोज विजापुर एपीएमसी ની ચૂંટણી યોજાઈ, તેમાં કુલ 3 વિભાગમાં, ખેડૂત વિભાગમાં કુલ 10 ઉમેદવારો 10 સભ્યો ચૂંટવાના હતા, જેમાં 25 સભ્યો એ ઉમેદવારી નોંધાવેલી। વેપારી વિભાગમાં કુલ 4 સભ્યોને ચૂંટવાના હતા, જેમાં 8 સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી। અને સહકારી ખરીદ વેચાણમાં કુલ 2 સભ્યો ચૂંટવાના હતા, જેમાં 4 સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી। ખેડૂત વિભાગમાં કુલ 555 મતદારો હતા, જેમાંથી હવે અંત સમય સુધીમાં કુલ 533 મતદારોએ પોતાનું મતદાન અહીંયાથી શાંતિપૂર્ણ રીતે કરેલ છે। વેપારી વિભાગમાં કુલ 337 મતદારો હતા, જેમાંથી 331 મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કરેલું છે। સહકારી ખરીદ વેચાણ મંડળીની અંદર 55 વોટરો હતા, જેમાંથી 55 વોટરોએ ખૂબ શાંતિપૂર્ણ મતદાન કરેલું છે। આ ચૂંટણીની અંદર કોઈ પણ પ્રકારની બબાલ ધમાલ વગર શાંતિથી સવારે 9-5 સુધીમાં પોલીસ પણ ખડે પગે ઊભી રહીને અહીંયા શાંતિપૂર્ણ રીતે મતદાન કરાવેલ છે। તો જે રીતે પ્રવીણભાઈએ આપણા સમક્ષ બધા જ આંકડાકીય માહિતી તેમને અવગત કરાવ્યા છે, અને વનરાજસિંહ ચાવડા અને તેમની ટીમે પણ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે, ખૂબ જ શાંતિપ્રિય તરીકે મતદાન જે છે યોજવામાં આવ્યું છે। તમે દ્રશ્યો જોઈ શકો છો કે હવે લગભગ મતદાન પૂરું જ થઈ ગયું છે, અને એપીએમસી ચૂંટણીમાં કાલે તારીખ 4 ફેબ્રુઆરીએ પરિણામો આવશે, અને હવે જોવાનું રહ્યું કે કયું જૂથ બાજી મારે છે। કાંતિરામા પટેલનું જે જૂથ છે ભાજપ પ્રેરિત, તે એક પેનલ છે, અને પીઆઈ પટેલ બંને જૂથ તમારાથી કયા જૂથ એકબીજા પર હાવી રહે છે તે પલે પલની અપડેટ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું। જે રીતે તમે વોટિંગના છેલ્લા દ્રશ્યો જોઈ શકો છો, લોકો મતદાન જે હવે લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, અને હવે 5 વાગ્યાનો સમય પણ પૂરો થઈ ગયો અને મતદાન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, ત્યારે પલે પલની અપડેટ કાલે પરિણામના દિવસે પણ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। જોડાયેલા રહેજો અમારી સાથે, કેમેરા પર્સન બાબા સૈયદની સાથે હું મોહિત વોરા, ટાઈમ્સ ઓફ